समाचार में आगळ वात करीए दिवाळी पर्व बाद आरएमसीनी ढोर पकड़वानी कामगीरी पैलेस रोड करणपरा भूपेन्द्र रोड मिलपरा में कार्यवाही करवामां आवी छे। तो आरएमसी द्वारा 15 टीमों बनावी ढोर पकड़वानी कामगीरी हाथ धरवामां आवी छे। शहर में 15 दिवस में 1000 थी वधु ढोर पकड़वामां आव्या छे। गुजरात हाईकोर्टना आकरा वलण बाद हवे अलग अलग महापालिकाओनी साथे राजकोट महापालिका छे ए पण रखड़ता ढोर पकड़वा माटे आक्रमक बनी छे। राजकोट महापालिकानी टीम द्वारा दिवाळी बाद मोटू ऑपरेशन हाथ धरवामां आवी रह्युं छे। अलग अलग विस्तारनी अंदर लगभग 15 टीमो 24/7 એટલે કે 24 કલાક છે તે કાર્યરત થઈ છે અને તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર ઘરની બહાર શેરીઓમાં અથવા તો રખડતા ઢોર છે તે પકડવાની ઝુંબેશ આક્રમક રૂપથી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 10 દિવસની અંદર લગભગ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 1000 કરતાં વધુ રખડતા ઢોર છે તે પાંજરે પૂરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા જે પ્રકારે ઘર્ષણના બનાવો બન્યા હતા ત્યારબાદ મહાપાલિકાનું તંત્ર છે એ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યું છે। રખડતા ઢોર પકડવાની કામગીરી હાલ રાજકોટના પેલેસ રોડ સ્થિત દિગ્વિજય પ્લોટ, પ્રહલાદ પ્લોટ અને કરણપરા વિસ્તારમાં થઈ રહી છે। સાથે જ અલગ અલગ વિસ્તારો છે તેની અંદર પણ આ ટીમો છે તે પહોંચતી કરવામાં આવી છે અને કામગીરી છે તે આક્રમક રૂપથી આગળ વધારવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા એક સાથે લગભગ 35 કરતા વધુ જે ઢોર બંધાયેલા હતા શેરીની અંદર એ તમામે તમામ ઢોર છે તેને અહીંયા પકડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ પ્રકારે શહેરના અલગ અલગ વિસ્તારો છે તેની અંદરથી પણ આ રખડતા ઢોર છે તે પકડવામાં આવી રહ્યા છે। હાલ વિજિલન્સ પોલીસ બંદોબસ્ત સાથે આ ટીમો છે તે કાર્યરત થઈ છે અને આ જ પ્રકારે ઓપરેશન છે તે 24/7 રાજકોટની અંદર કાર્યરત રહેશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ઉત્તરકાશીમાં ટનલમાં રેસ્ક્યુનો આજે 10મો દિવસ છે અને 10 દિવસથી 41 જેટલા શ્રમિકો આ ટનલમાં ફસાયેલા છે। પહેલીવાર શ્રમિકોના સીસીટીવી સામે આવ્યા છે। રેસ્ક્યુ ટીમે સંપર્ક કરી શ્રમિકો સાથે વિડીયો વાતચીત કરી છે। શ્રમિકોનો વોકી ટોકીથી સંપર્ક કરાઈ રહ્યો છે, પાઇપ દ્વારા શ્રમિકોનો સંપર્ક કરાઈ રહ્યો છે। શ્રમિકોને પાઇપ દ્વારા ખીચડી આપવામાં આવી, બોટલમાં ભરીને ખીચડી આપવામાં આવી। 9 દિવસ બાદ ગઈકાલે રાત્રે પહેલીવાર ગરમ ભોજન અપાયું। ગઈકાલે આખી રાત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી, પૂર જોશમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। તેનો પ્રથમ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વહેલી સવારે વર્ટિકલ ડ્રિલિંગ મશીન સાઇટ ઉપર પહોંચ્યું હતું। છેલ્લા 10 દિવસથી 41 શ્રમિકો ટનલમાં કેદ છે ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબને લઈને કોર્ટે પણ સરકાર પાસે જવાબ માંગ્યો હતો। ડ્રિલિંગ મશીનથી કાટમાળ કાપવાની કામગીરી થઈ રહી છે, વારંવાર તેમાં અડચણ આવી રહી છે। અત્યાર સુધી ટનલના બંને ભાગમાંથી ડ્રિલિંગ કરાતું હતું અને હવે ટનલથી ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ કરવાનું કામ શરૂ થઈ ગયું છે। 6 એવા દ્રશ્યો જેમાં 41 શ્રમિકો દિવાળીના પર્વ એટલે કે 12મી નવેમ્બરે ફસાયા હતા, હવે શ્રમિકો સાથે આખરે 10 દિવસ બાદ જે સંપર્ક છે તે વોકી ટોકીથી સધાયો છે। શ્રમિકો માટે ભોજનની તૈયારી અને ભોજન આપવામાં આવ્યું। પ્રથમ વખત 10 દિવસની અંદર આ ભોજન તેમને ખીચડી પહોંચાડવામાં આવી છે જે ગરમ ભોજન છે। તો ડ્રિલિંગ મશીન જે ખાસ અમેરિકન ડ્રિલિંગ મશીન છે તેનાથી ડ્રિલ કરવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે તો આ તરફ ક્યાંક તેમના બચાવ માટે હવન પૂજન પણ કરવામાં આવી રહ્યું છે। ઉત્તરકાશીમાં ટનલના રેસ્ક્યુનો આજે 10મો દિવસ છે। ये मशीन आ रही है वहां से कोटियाला से। कोटियाला से इसका क्या इस्तेमाल होगा? ये होगा बोर होगा इसमें पहाड़ी के ऊपर से। हाँ, ये कितनी गाड़ियों में सारी मशीन है? ये 3 में आएगा। ये 3 गाड़ी में आ गई है मशीन। ये इस कितने घंटे लगे आपको आने में? घंटे लग गए 13 घंटे। 13 घंटे यहाँ तक लगा। इस मशीन को अब ऊपर पहाड़ी पे चढ़ाया जाएगा? हाँ, ऊपर जाएगी। ऊपर जाएगी है तो ऊपर क्या गाड़ी के जरिए ही जाएगी? देखते हैं, रास्ता हो रही है ऊपर क्लियर। अच्छा, फिर आप गाड़ी लेके जाओगे? गाड़ी आई फिर ऊपर। कितने कल से बन रहा है? जब ऑर्डर मिलता है तो बनाते हैं। इसमें क्या क्या मिलाया है आपने? इनमें आलू चने की दाल है, समझिए। और साहब लोग जैसे हैं, इधर भेजेंगे उधर भेजेंगे, उन्हीं के हाथ में जो फल वगैरह देंगे वो भी भेजेंगे। हाँ, खिचड़ी भेजेंगे जब ऑर्डर देंगे तो। ये बना के रखे हैं, जरूरत होगा तो ये भी भेज सकते हैं, नहीं जरूरत होगा तो दलिया बनाएंगे, खिचड़ी बनाएंगे, कुछ न कुछ करके। क्या क्या बनाएंगे आप? अभी इसके बाद देखिए, पूरी का इंतजाम हो रहा है। पूरी हाँ, पूरी करेंगे।
माता पिता ની મિલકત માં ભાગ મુદ્દે હાઈકોર્ટ નું અવલોકન મિલકત માં ભાગ લેવો હોય તો સેવા કરવાની ફરજ છે પુત્ર વધુએ કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી મિલકત માં ભાગ ન મળતા છૂટાછેડાની અરજી કરી હતી ગુજરાત હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે અને કહ્યું છે કે મિલકત માં જો ભાગ લેવો હોય તો સેવા કરવાની ફરજ છે ગુજરાત હાઈકોર્ટ નું માતા પિતા ની મિલકત માં ભાગ મુદ્દે અવલોકન દિવ્યા મારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા પુત્રવધુએ શું અરજી કરી હતી ને હાઈકોર્ટે શું આદેશ કર્યો છે પારિવારિક ઝઘડા ઘણી વખત કોર્ટમાં પણ પહોંચતા હોય છે ત્યારે હાઈકોર્ટની ફેમિલી કોર્ટમાં વિવાદ જે સામે આવ્યો હતો છૂટાછેડા અંતર્ગત મિલકતમાં ભાગ ન મળતા યુવતી દ્વારા માતા છૂટાછેડાની અરજી કરવામાં આવી હતી જો કે કોર્ટમાં અવલોકન પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કે છૂટાછેડાના કારણો છે તે યોગ્ય નથી જે અરજી કોર્ટે ફગાવી છે સાથે જ માતા પિતાની મિલકતમાં જ્યારે ભાગ લેવો હોય તો હંમેશા માતા પિતાની પુત્રવધુએ સેવા કરવી પડે ત્યારબાદ જ તેને ભાગ મળે આ રીતે ભાગ માંગવાથી ભાગ મળતા નથી તેવા પ્રકારના અવલોકન સાથે પુત્રવધુની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ફગાવવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદનો યુવક હતો અને યુવતીએ લગ્ન બાદ તરત જ માતા પિતાની મિલકતમાં ભાગ લેવા માટે અનેક વખત રજૂઆત કરી હતી પારિવારિક ઝઘડા હતા અને સમગ્ર ઝઘડો જે કોર્ટ સુધી પહોંચ્યો હતો બિલકુલ આભાર તમામ વિગતો માટે રાજકોટ પોલીસ અને શહેર ભાજપ સામસામે તહેવારોની ઉજવણીમાં પોલીસે નિયમ બતાવ્યા શહેર ભાજપના આગેવાનો સીએમને કરશે ફરિયાદ ગણેશ ઉત્સવથી દિવાળી સુધી નિયમ અંતર્ગત કાર્યવાહી પોલીસે બતાવેલા નિયમોથી ભાજપના નેતા કાળજાળ થયા છે સાઉન્ડ અને અન્ય રોકટોકના નિયમથી અકળાયા છે નેતાઓ શહેરના ભાજપ મોવડીઓને પોલીસ ગાઢતી ન હોવાનો સુર અનેક મુદ્દાઓને લઈને શહેર ભાજપ સીએમને રજૂઆત કરશે મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર શહેર ભાજપ દ્વારા અલગ અલગ પર્વની ઉજવણી કરવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા પણ કેટલાક જાહેરનામા અને કેટલાક નિયમ બહાર પાડવામાં આવે છે ત્યારે કઈ બાબતોને લઈને સીએમને પત્ર લખવામાં આવશે પ્રીતિ સીએમને કદાચ રૂબરૂ મળીને શહેર ભાજપના આગેવાનો છે તે રજૂઆત કરવાના છે અલગ અલગ ચાર પ્રકારના જે મુદ્દાઓ છે તેને લઈને શહેર ભાજપની રાજકોટ શહેર પોલીસના આગેવાનો સામે નારાજગી જોવા મળી રહી છે આ શરૂઆત ગણેશ મહોત્સવથી થઈ હતી કારણ કે સુપ્રીમ કોર્ટનું જાહેરનામું છે કે રાત્રિના 10 વાગ્યા બાદ મોટા પ્રમાણમાં સાઉન્ડ સિસ્ટમ ક્યાંય પણ વાગવી ના જોઈએ તેનું પાલન અને તેનું પાલન કરાવવા માટે જાહેરનામા છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યા હતા ગણેશ મહોત્સવનો રાજકોટ શહેર ભાજપનો કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમને લગભગ 10:15 થી 10:30 વાગે અટકાવવા માટે એક પોલીસ અધિકારી ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ આ પોલીસ અધિકારી સાથે શહેર ભાજપના આગેવાનોને જીભાજોડી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને આ જે પોલીસ અધિકારી છે તેમણે નિયમ બતાવ્યા હતા અને કહ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરનો આદેશ છે કે 10 વાગ્યા બાદ ક્યાંય પણ સાઉન્ડ સિસ્ટમ ચાલુ ના રહેવી જોઈએ આ વિવાદ ત્યારે જ પૂર્ણ કરી દેવાની વાત થઈ હતી પરંતુ ત્યારબાદ નવરાત્રિ આવી નવરાત્રિની અંદર પણ ક્યાંક ક્યાંક ચકમક જરી હતી અને ત્યારબાદ આવ્યો દિવાળી મહોત્સવ દિવાળી કાર્નિવલનું બકાયદા રાજકોટ મહાપાલિકા દ્વારા આયોજન કરાયું હતું દિવાળી કાર્નિવલની અંદર એક રાત્રિના લગભગ 11:30 થી 12:15 વાગ્યા હશે ત્યારે પણ કાર્નિવલની જે સાઉન્ડ સિસ્ટમ છે તે ચાલુ હતી આ સાઉન્ડ સિસ્ટમની જાણ ઉચ્ચ અધિકારીને થતા તેમણે પ્રનગર પોલીસ છે તેમના અધિકારીને આ સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવવા માટે સૂચના આપી હતી અને જો સાઉન્ડ સિસ્ટમ બંધ ન થાય તો ગુનો દાખલ કરવાની પણ વાત કરી હતી અધિકારી ત્યાં પહોંચ્યા હતા મહાપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને સમગ્ર મામલે વાકેફ કર્યા હતા અને જો તેઓ સાઉન્ડ સિસ્ટમ બંધ નહીં કરે તો સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરવાની અને સાથે ગુનો દાખલ કરવાની પણ વાત કરી હતી આ વાત શહેર ભાજપના મોવડીઓ એટલે કે શહેર ભાજપ પ્રમુખ સહિતના સુધી પહોંચી હતી ત્યારબાદ શાબ્દિક જીભાજોડી થયા બાદ આ કાખેકુ ડોઝિયર તૈયાર કરાયું છે અને આ મામલે સીએમને અવગત કરવામાં આવનાર છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે લોકસભા ચૂંટણી પહેલા બીજેપીની કવાયત કમલમમાં યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રત્નાકર આપશે માર્ગદર્શન યુવા કાર્યકરોને ગૃહ રાજ્યમંત્રી આપશે માર્ગદર્શન આગામી ચૂંટણીમાં યુવા વોટરને કેવી રીતે આકર્ષવા પહેલી વખત મતદાન કરનાર સામે કયા મુદ્દા સાથે જવું સોશિયલ મીડિયા થકી કેવી રીતે પાર્ટીનો પ્રચાર કરવો આ તમામ મુદ્દાઓ પર આપવામાં આવશે માર્ગદર્શન કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ આગામી લોકસભા ચૂંટણીમાં ખાસ યુવાઓને વધુ આગળ કરવામાં આવી રહ્યા છે ત્યારે કયા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે કયા મુદ્દાને લઈને બીજેપી દ્વારા યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સંગઠન મહામંત્રી
विदेश नगर अने गृह राज्य मंत्री के जे युवा मंत्री छे तेमना द्वारा युवाओ छे तेने मार्गदर्शन आपवामां आवशे अने आगामी लोकसभा चूंटणी लक्षी कई रीते युवाओ वच्चे जेवू क्या क्या कार्यक्रमो करवा क्या मुद्दाओ युवाओ सामे रजू करवा साथे जे आगामी लोकसभा चूंटणी पहला पहली वखत मतदान करता हशे ते युवाओने कई रीते भाजप तरफ आकर्षवा જે યુવા વર્ગ છે તેને ભાજપ સાથે કેવી રીતે જોડવો સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરી અને લોકો સુધી પહોંચવું યુવા મોરચાની ફોજ ખૂબ મોટી છે અને તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો રાષ્ટ્રીય નેતાઓ છે તેના ટ્વિટર હેન્ડલ છે અથવા તો સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેને કઈ રીતે લોકો સુધી પહોંચાડવા આ તમામ પાસાઓને લઈ અને આજની આ બેઠક છે તેમાં માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરનાર યુવાઓ છે તેને આકર્ષી શકાય. બિલકુલ આભાર તમામ વિગતો માટે કશ્યપ. બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. થરાદના તાખુવા ગામની સીમા કેનાલમાં ગાબડું પડ્યું. તાખુવા માઇનોર એક કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે. ગાબડું પડતા રાડાના પાકમાં પાણી ફરી વળ્યું. પાણી છોડાતા કેનાલ તૂટી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે કેટલું નુકસાન અને શું તેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે કે કેમ? ત્યારે થરાદના તકુવા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર એક કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું છે તે પડ્યું છે. મહત્વની વાત છે કે જે પ્રકારે કેનાલમાં ગાબડું પડ્યું ને તેને જ કારણે કેનાલના પાણી છે તે સીધા ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેડૂતોના ખેતરમાં ઉભેલો રાયડાનો પાક છે તે નાશ થયો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે કેનાલોમાં ગાબડું પડતું હોય છે ને તે બાદ કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે. એક તરફ કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક સુકાતો હોય છે, ત્યારે જયારે કેનાલોમાં પાણી છોડાય છે પરંતુ જે તંત્ર છે તે તંત્રની જે બેદારી નીતિ છે કેનાલો સાફ સફાઈ કર્યા વગર જ પાણી છોડવામાં આવતા કેનાલોમાં ગાબડું પડે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તંત્રનું કોઈ વ્યક્તિ છે તે હજુ કેનાલના રિપેરિંગ માટે નથી પહોંચ્યું. તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર તમામ વિગતો માટે. તો ગઈકાલે પાટણમાં પણ એક કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેના કારણે એક ખેડૂતને 10 વીઘામાં વાવેલો પાક જે છે નિષ્ફળ ગયો હતો. ત્યારે આજે પણ બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડ્યું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના પાકને અહીંયા નુકસાન થઈ રહ્યું છે.